નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું. સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ચાંદી ઉત્સવ યા તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર, કરમ 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 કરમ, મજેદાર લિજ્જતદાર, સાથ સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા પાણીગેટ આયુર્વેદિક 3 રસ્તા પાસે આવેલ રહેમાની પાર્કમાં થયેલ ઘરફોડ ચોરીની પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ. એસટી બસ રિવર્સ લેતી વખતે ભરૂચનો મુસાફર બસના પાછલા વ્હીલમાં આવી જતા તેનું કમકમાટી ભર્યું મોત. કાળી ચૌદસના દિવસે ફતેગંજ વિસ્તારમાં એટીએમ તોડનાર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીને ઝડપી પાડતી પોલીસ. હવે જોઈએ સમાચાર વિગતવાર. પાણીગેટ આયુર્વેદિક 3 રસ્તા પાસે આવેલ રહેમાની પાર્કમાં થયેલ ઘરફોડ ચોરીની ફરિયાદ પાણીગેટ પોલીસ મથકે દાખલ કરવામાં આવી છે. શહેરના પાણીગેટ આયુર્વેદિક 3 રસ્તા પાસે આવેલ રહેમાની પાર્કમાં રહેતા અબ્દુલ રહેમાન રંગરેઝ તારીખ 13 નવેમ્બરના રોજ પાટણ ગયા હતા, ત્યારે તેમના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 5 તોલાના સોનાના દાગીના અને 1 લાખ રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે ગતરોજ પરત ફરેલા મકાન માલિકને ચોરી થયાની જાણ થતાં પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હમ પાટણ ગયે થે છુટ્ટી લેકર ફેમિલી કે સાથ મે, और उस दिन सुबह हम 13 तारीख को सुबह में 4 बजे निकले थे यहाँ से, और हमको 16 तारीख का ये बना सुबह 7:30 बजे हमको मैसेज मिला कि आपके घर में चोरी हुई है. क्या क्या चीज़ गई? दागिने गए हुए मेरी औरत के, उसमें 5 तोला सोना गया है और 1 लाख रुपये कैश गया है. उसमें जो बाइक का बेची थी उसका पैसा आया था 23,000. दूसरा मस्जिद का पैसा था और दूसरा जो सेविंग था थोड़ा पड़ा हुआ था वो था. कुल टोटल कितने की होगी? कुल टोटल 3.5-4 लाख की होगी. ऐसा आपने पुलिस फरियाद की है? हाँ, पुलिस फरियाद की है. कोई जान में तो ऐसा लग रहा है? ऐसा तो कोई किसी से अनबनाव नहीं है, लेकिन पता नहीं अब कैसा हुआ ये. क्या नाम है आपका? अब्दुल रहमान आजी मोहम्मद भाई रंगरेज. એસટી બસ રિવર્સ લેતી વખતે ભરૂચનો મુસાફર બસના પાછલા વ્હીલમાં આવી જતા તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. બનાવની વિગતો અનુસાર એસટી ડેપો ખાતે વલસાડ મોડાસાની બસ રિવર્સ લેવાઈ રહી હતી. દરમિયાન અચાનક બસના પાછલા વ્હીલમાં ભરૂચનો રહેવાસી ધર્મેશ જાદવ નામનો વ્યક્તિ વ્હીલમાં આવી જતા તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. સાહેબ, રિવર્સ લેતા અચાનક ક્યાંથી આવ્યો મને ખબર નથી. એટલે રિવર્સ લઈને તમે જતા રિવર્સમાં આવી ગયા? રિવર્સ કરતા હતા. હા, આત્મહત્યાના ઈરાદેથી આવ્યો, કારણ કે અમે તો પેસેન્જર બેઠીને અમે રિવર્સ લેતા હતા. પણ તમે રિવર્સ લેતા આજુબાજુ આ મોબાઈલ તમારી જોડે છે પાછળ ને બધું? કન્ડક્ટર રિવર્સ લેતા, રિવર્સ પૂરું થઈ ગયું તો કન્ડક્ટર મારી સાઈડ આવતો તો પાછો તે વખતે આ બનાવ બન્યો. ઇમરાન, તો આ ઘટનાને નજરે જોનારાઓએ ધર્મેશ જાદવે આત્મહત્યા કરી હોવાનું પણ જણાવ્યું હતું. બનાવના પગલે સ્થળ પર લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. જ્યાં એ કરે છે ત્યાંથી આ યુવક એકદમ બીજી બસમાંથી ઉતરી અને દોડી અને 2 ટાયરની વચ્ચે ઘૂસી ગયો, જે ડ્રાઈવરને જાણ ન થઈ અને ગાડી એટલે આગળ જ નીકળી હતી. એટલે એને ડ્રાઈવરે એની રીતે ગાડી આગળ વધારી હતી, એ વસ્તુ પહેલાંને જાણ ના થઈ એટલે પહેલાં એ ગાડી ઉપર ચડી હતી અને યુવકનું. તમે માનો છો અહીંયા આગળ સિક્યુરિટી વ્યવસ્થા જો કોઈ બી મુસાફરો છે પાછળ ઊભો હોય કે આગળ ઊભો એને રોકવામાં આવે તો સિક્યુરિટી ક્યાં હતી? સિક્યુરિટી એની જગ્યાએ કામ કરી જ રહી છે, પણ આ વ્યક્તિ બસમાંથી બીજી બસમાંથી ઉતરી
બીજી બસમાંથી ઉતરી અને પેલી બાજુ દોડ્યો હતો. કઈ રીતે? હા, અહીંયા જ હોય છે પ્લેટફોર્મ પર જ. સાહેબ, એ વ્યક્તિ જે અમારી સિક્યુરિટી છે એ પ્લેટફોર્મ પર હોય, અહીંયા નીચે ના હોય. આ વ્યક્તિ બસમાં બીજી એટલે કે બીજી બસમાંથી ઉતર્યો છે અને દોડ્યો છે એટલે ત્યાં. હા, એટલે એ વખતે તો એમને ખ્યાલ ના હોય ને કે આ વ્યક્તિ દોડવાનો છે. પણ આ વ્યક્તિ સવારથી જ અહીં ગાડી ડેપો પર બેઠો હતો અને કેટલાક માથું ઠોકતો હતો ને અન્ય એવી વાત ના. એ તો હવે બધા બહુ જણા આવતા હોય છે એવા, તો એવું તો બધું ચાલ્યા કરતું હોય છે. જીતેન્દ્ર ફળતરે. હા જી સાહેબ. કાળી ચૌદશના દિવસે ફતેગંજ વિસ્તારમાં એટીએમ તોડનાર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીને પોલીસે ઝડપી પાડ્યો છે. ગત મહિને દીપાવલી પર્વ દરમિયાન કાળી ચૌદશની રાતે ફતેગંજ સદર બજારમાં એચડીએફસી અને નજીકમાં એસબીઆઈના એટીએમ તૂટ્યા હતા. અલબત્ત એચડીએફસીના એટીએમમાં માત્ર પ્રયાસ થયો હતો. સયાજીગંજ પોલીસે સીસીટીવીના ફૂટેજ મેળવીને શંકાસ્પદોની તપાસ શરૂ કરી હતી. આ સિલસિલામાં હાલમાં ફતેગંજ અમન એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતો અને એમએસ યુનિવર્સિટીમાં એસવાય બીએ ઇંગ્લિશ ઓનર્સના વિદ્યાર્થી મોમિન ઉર્ફે મંઝર નવાઝ ઉલહક ગનઈ મૂળ રહે જમ્મુ કાશ્મીરની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં તેણે એટીએમ તોડવાની કબૂલાત કરી હતી. આ ક્રાઇમ કરતી વખતે નવા યાર્ડનો કબીર ખાન સરદાર આલમ ખાન પણ સાથે હતો. આ બંને જણા કબીર ખાનની બાઇક પર ગયા હતા, બે એટીએમ તોડ્યા હતા અને થોડેક દૂર ત્રીજામાંથી પૈસા ઉપાડ્યા હતા. ગુનામાં વપરાયેલા સાધનો કબજે કરવા માટે સયાજીગંજ પીઆઈ હરેશ વોરાએ એમએસના વિદ્યાર્થીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. હિંમતનગરના વેપારી દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસથી વેપારીઓ સાથે 3 થી વધારે જેટલા માથાભારે તત્વો અને અમુક સરકારી અમલદારોની મિલીભગતથી વેપારીઓમાંના એક હિંમતનગરના રહેવાસી મનીષભાઈ શાહને 3 થી વધારે માથાભારે અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો દ્વારા તેમને ધાકધમકી, અપહરણ, ચાંદી મારી દેવાની ધમકી, પરિવારના સભ્યો તેમજ બાળકોને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. એક વખત ખંડણીની રકમ લીધેલી હોવા છતાં વારંવાર યેનકેન પ્રકારે તેઓને માનસિક શારીરિક ત્રાસ આપી હેરાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી એક વેપારી પર ખોટી પાયાવિહીન ભેજાબાજ વ્યક્તિના ભેજાની ઉપજ થકી વેપારીઓ ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે આ બાબતે ન્યાયિક તપાસની માંગ સાથે વેપારી દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ગત 4 જુલાઈએ શગુન ગ્રુપ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મનીષ શાહ સાહેબનું અપહરણ થયું હતું. આ મામલો ખંડણીનો છે અને ખંડણી થયા પછી એ સ્થાનિક પેપરની અંદર પણ એનું કવરેજ થયેલું છે અને આની અંદર ત્યાંના સ્થાનિક લોકો સંકળાયેલા છે. અમારી આવેદન આપવાની મુખ્ય માંગણી ગાંધી ચિંતા માર્ગે એક છે કે આ આવેદનપત્ર દ્વારા સરકારશ્રી સુધી અમારો અવાજ પહોંચે અને આ અરજી સ્વીકારાય, એ જ અમારી મુખ્ય માંગણી છે અને FIR દર્જ થાય એ અમારી માંગણી છે, અમને ન્યાય મળે. મનીષભાઈ શાહ નું અપહરણ થયું હતું અને ત્યાં હિંમતનગરના 3 સ્થાનિક વ્યક્તિઓએ એમનું અપહરણ થયું હતું. એમાંથી 2 રાજકીય શાસક પક્ષ સાથે જોડાયેલા છે અને 1 પોલીસ તંત્રની અંદર જોડાયેલા છે. રાજકીય પક્ષ અત્યારે શાસક પક્ષ છે. એમનું નામ એક લાલાભાઈ ભાટ, રાકેશભાઈ બારોટ. વડોદરા રેલવે સ્ટેશનના ગેટ પાસે ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સ્વચ્છ ભારત સ્વચ્છ વડોદરાની ડાહી ડાહી વાતો કરનાર તંત્રની નિષ્કાળજી સામે આવી છે. વડોદરા રેલવે સ્ટેશન ખાતે દિવસના હજારો મુસાફરોની અવર જવર રહે છે. ત્યાં ઉભરાતી ગટરના પગલે, દુર્ગંધ મારતા ગંદા પાણીના પગલે રેલવે સ્ટેશનના ગેટ ખાતે જ ગંદકીએ જાણે માજા મૂકી છે. અત્રે દવાનો પણ છંટકાવ કરવામાં આવ્યો છે, પણ ગંદકીની સમસ્યા યથાવત છે. ત્યારે આ ગંદકીમાંથી પસાર થનાર મુસાફરને પારાવાર હાલકી વેઠવાનો વારો આવ્યો છે. આમાં એવું છે સર, અમે રેગ્યુલરલી અપડાઉન કરી રહ્યા છીએ તો અહીંયા જે રેલવે સ્ટેશનની બહાર ગળનારું જે છે એટલે જે ગેટ જે છે
એ ગેટમાં શું છે કે બહાર જે આ બધું નાળું જે ખોલ્યું છે એમાં બધું દુર્ગંધ મારે છે, દુર્ગંધ મારે છે, અને જેથી આવનાર અવારનવાર જે યાત્રીઓ જે અવારનવાર જે યાત્રા કરે છે એમાં દુર્ગંધથી લોકો પરેશાન થઈ રહ્યા છે, અને ગટરનું પાણી સીધું રસ્તા ઉપર જઈ રહ્યું છે. તો આપણે એક નિવેદન છે કે જલ્દી સે જલ્દી આનું સોલ્યુશન આવે જેથી કરીને મુસાફરોને જે દુર્ગંધ મારા છે એ દુર્ગંધ મારથી બંધ થાય અને મુસાફરો સુવિધાપૂર્વક પોતાની મુસાફરી કરી શકે. અને આવા જવામાં જે તકલીફ પડી રહી છે તકલીફ દૂર થાય એવા એવી અમે પ્રયત્ન કરીએ. ફેથ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક કાનૂની સેવા અંગે જનજાગૃતિ લાવવા માટેનો પ્રયાસ હાથ ધરાયો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને ફેથ ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મફત કાનૂની સેવા અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે છેલ્લા એક સપ્તાહથી જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે સયાજીગંજ સર્કલ ખાતે ન્યાય મેળવવો દરેક નાગરિકનો અધિકાર છે તેવા બેનર અને પ્લે કાર્ડ સાથે પ્રદર્શન યોજાયું હતું. નામદાર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના આદેશ અનુસાર તારીખ 9 થી તારીખ 18 નવેમ્બર દરમિયાન લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ અન્વયે કનેક્ટ ટુ સર્વ નામનો એક અભિયાન હાથ ધરવામાં આવેલો છે, અને તેના અંતર્ગત દરેક જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને તાલુકા કક્ષાએ કનેક્ટ ટુ સર્વના માધ્યમથી લોકોને પોતાના અધિકારો પ્રત્યે જાગૃતતા આવે, કાયદાઓ પ્રત્યેની માર્ગદર્શન મળી રહે, અને મફત કાનૂની સહાય શું છે અને કેવી રીતે મેળવી શકાય તે માટેનું માર્ગદર્શન લોકો સુધી પહોંચી રહે એ માટે આ પ્રોગ્રામ યોજવામાં આવેલો છે. આજરોજ પેથ ફાઉન્ડેશન અને ઓજસ ફાઉન્ડેશનના સહયોગથી આ કાર્યક્રમ યોજવામાં આવેલો છે, જેમાં ખાસ કરીને લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ 1987ના કાયદાની કલમ 12 મુજબ કે જે સ્ત્રીઓ, બાળકો, કેદીઓ, સિનિયર સિટીઝન, ડિસેબલ પર્સન અને ઔદ્યોગિક કામદારો તેમજ કુદરતી આપત્તિથી પીડાયેલ વ્યક્તિઓ, એસસી એસટી કેટેગરીના ઉમેદવારો, આ બધાને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને તાલુકા કાનૂની સેવા સત્તા તરફથી કોઈપણ જાતના ચાર્જ વગર મફત કાનૂની સહાય પૂરી પાડવામાં આવતી હોય છે, અને તેના માટે તેઓ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને તાલુકા કાનૂની સેવા સત્તામંડળનો સંપર્ક સાધી શકે છે, અને તેઓને તમામ પ્રકારની મફત કાનૂની સહાય છેક નામદાર સુપ્રીમ કોર્ટ સુધી કોઈ કામ કરવા કેસ દાખલ કરવાનો અથવા તો કોઈ સલાહ લેવાની હોય તો ત્યાં અલગ અલગ ઓથોરિટી દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે. તે માટેનું આજે આ કાર્યક્રમ યોજવામાં આવેલો છે, અને ખાસ કરીને બરોડા જિલ્લાની અંદર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ન્યાય મંદિરમાં અવેલેબલ છે. અમારો ફોન નંબર છે 241-82-40. આપ કોઈપણ સમયે અમારો સંપર્ક સાધી શકો છો, અને આપને કોઈપણ પ્રકારની કાનૂની સહાયની જરૂર હોય તો અમે આપની સેવામાં હંમેશા તત્પર સદાય તૈયાર છીએ. તો હું આપની ચેનલના માધ્યમથી બરોડા શહેર અને બરોડા તાલુકાના અને જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે આપને કોઈપણ પ્રકારની કાનૂની સહાયની જરૂર હોય તો આપ નિસંકોચપણે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને આપ કોઈ તાલુકામાં રહેતા હો તો ત્યાં તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક સાધી શકો છો. જે લોકો આ કેટેગરીમાં નથી આવતા એવા લોકો કે જેમની વાર્ષિક આવક રૂપિયા 1 લાખ કરતાં ઓછી હોય તેઓને પણ અમે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને તાલુકા કાનૂની સેવા સત્તામંડળ વતીથી તમામ પ્રકારની સેવાઓ નિઃશુલ્કપણે પૂરી પાડવામાં કરીએ છીએ. ગુજરાતમાં રિયલ એસ્ટેટ સહિતના ક્ષેત્રમાં નામના ધરાવતી કંપનીના માલિકના અપહરણ બાદ તેના આરોપીઓ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ના આવતા કર્મચારીઓએ મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયિક તપાસની માંગ કરી છે. ગુજરાતમાં પોતાનું આગવું નામ ધરાવતી રિયલ એસ્ટેટ સહિતના ક્ષેત્રોમાં અગ્રણી કંપનીના માલિકનું જુલાઈ માસમાં અપહરણ થયું હતું. ત્યારબાદ આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં 3 વ્યક્તિઓના નામો આપવામાં આવ્યા હોવા છતાંય 3 વ્યક્તિઓ સામે કોઈ જ કાર્યવાહી નહીં કરી હોવાના આક્ષેપો સાથે કંપની સાથે સંબંધ ધરાવનાર શુભેચ્છક મિત્રો સહિતના કાર્યકરોએ પાદરા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરીને ન્યાયિક તપાસની માંગણી કરી હતી. જય હિન્દ. આજે અમે અહીં ગાડી મામલતદાર કચેરી અને જિલ્લાની અંદર તમામ જગ્યાએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આજથી 2 મહિના પહેલાં જુલાઈ મહિનાની અંદર અમારા જે કંપની જે છે એના માલિક મનીષ શાહનું અપહરણ થયેલું, જેમાં 30 લાખ જેટલી ખંડ કરવામાં આવી હતી. સગુન કંપનીના માલિકનું અપહરણ થયેલું, 30 લાખની ખંડણી કરવામાં આવી હતી. તેના ગુંડા તત્વ અને અમુક રાજકીય પક્ષ જે રૂલિંગ પાર્ટી છે એના મિલીભગતથી આ ઘટના થયેલી હતી. એના માટે અમે વારંવાર અરજી કરેલ છે, પણ એ અરજીનો કોઈ અમને ન્યાય મળ્યો નથી. જેના ભાગરૂપે 26 સપ્ટેમ્બરે અમે મુખ્યમંત્રીશ્રીની કાર્યાલયની અંદર પણ એની એક અરજી પહોંચાડેલી છે. અને આજે આ જે કંપની છે એની અંદર ઘણા બધા લોકોનું ભવિષ્ય જોડાયેલું છે, ઘણા બધા લોકોનું જીવન નિર્વાહ છે, અને એ સાચા હોવા છતાં પણ આજે એમને ન્યાય મળતો નથી.
તો આજે તમામ જિલ્લાના તમામ તાલુકાના લોકો અહીંયા ગાડી આવીને આ રીતે આવેદનપત્ર આપેલા છે. અમારી મુખ્ય માંગ શું છે? અમારી મુખ્ય માંગ એ છે કે અમને ન્યાય મળે. મનીષભાઈ અને ગીતાબેન જે નિર્દોષ હોવા છતાં પણ આજે એમની અરજી લેવામાં આવતી નથી, તો જલ્દીથી એની અરજી લેવામાં આવે અને એની તટસ્થ જાણ અને તટસ્થ તપાસ થાય એવી અમારી માંગણી છે અને લાગણી છે. પાદરાના ડબકા અને ચોકારી ગામના ખેડૂતોએ પોતાની જમીન મુદ્દે આંદોલન ચલાવીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. પાદરા તાલુકાના ચોકારી અને ડબકા ગામના 150થી વધુ ખેડૂતોની જમીનનું ધોવાણ થયું છે. મહીસાગર નદીમાં ખાનગી કંપનીઓ દ્વારા ડ્રિલિંગ તેમજ પાઇપલાઇન બિછાવવાના કારણે જમીનોનું ધોવાણ થતાં વ્યાપક પ્રમાણે નુકસાન થયું હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા અને છેલ્લા 2 વર્ષથી આંદોલન ચલાવી રહ્યા છે. આ અંગે ગત સપ્તાહે ચોકારી અને ડબકા ગામના ખેડૂતોએ આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરતા તંત્ર દોડતું થઈ ગયું હતું. ત્યારે ખેડૂત આગેવાનોએ અને ખેડૂતો પોતાની માંગની વિવિધ મુદ્દાઓ સાથે પાદરા મામલતદાર પાસે પોતાના પ્રશ્નોનો અહેવાલ મેળવવા માટે આવ્યા હતા, પરંતુ તેઓને સંતોષકારક અને પૂરતા પ્રમાણે અહેવાલ મળ્યો ન હોવાના આક્ષેપો કર્યા હતા અને આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવા માટે તેઓ ગામે ગામ ફરશે તેમ પણ જણાવ્યું હતું. 2 વર્ષથી આંદોલન ચલાવી રહેલા ખેડૂત અધિકારીઓના ધરમધક્કાથી રોષે ભરાયા હતા અને ન્યાય નહીં તો વોટ નહીં તેમ જણાવ્યું હતું. અમે છેલ્લા 2 વર્ષથી આંદોલન ચલાવી રહ્યા છીએ. અમારી જે ડબકા અને ચોકારીની જમીનો જે ધોવાણ થઈ જાય છે એના અનુસંધાનમાં અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી. અમને વચ્ચે પણ કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ આવેલા અને તે પણ અમને જે રજૂઆત હતી સ્થળથી થર તપાસ થઈ ખરી, પણ એની અંદર જે પસ્તાવ થવી જોઈએ, અમારા જે ડોક્યુમેન્ટ કાગળો જે જવા જોઈએ એટલે મતલબ ફોટા જે અમે એમને વોટ્સઅપ કરી આપ્યા હતા તે ફોટા અમારે જે જોવું હતું એ અમને મળ્યું નથી. બીજા નંબરમાં અમારે જે કાગળ એમને જે સ્થળ પંચકાશનો જે અમને મહેસૂલ બાબત મહેસૂલ બાબતમાં એમને લખીને જણાવ્યું છે બરાબર છે ઉપર પ્રાંતમાં કે ભાઈ આ લોકોની કાયમી ધોરણ ઓર્ડરો છે અને કાયમી ધોરણની જમીનો મળેલી છે એ અમને વેલકમ અમને અમને મામલતદાર સાહેબને અભિનંદન માની છે. પણ બીજા નંબરના અંદર અમારે ઘણી બધી રજૂઆત હતી જે અમને કંપની સાથે ડાયરેક્ટ વાત ડોર ટુ ડોર વાતચીત કરવાનો એ પણ અમારી સાથે વાતચીત નથી કરાઈ. બીજા નંબરમાં જે હતી એ ઘણી એવી બાબતો છે જે અમે લેખિતમાં 5 મુદ્દાઓ આપ્યા છે તે સંતોષકારક અમને કોઈ પણ જવાબ આપ્યો નથી. આજે શું કાર્યક્રમ કરવાનો? આજે અમે શાંતિથી અહીં બેસવાના છે 5 વાગતા સુધી અને બધા ખેડૂતો આ બેઠા છે અને જો નહીં અમારો સંતોષકારક જવાબ નહીં મળે તો અમે હવે નેક્સ્ટ ટાઈમમાં અંદર ગામે ગામ જઈ ચૂંટણી બહિષ્કાર કરવાનો અમે જોરશોરથી પ્રોગ્રામ ચાલુ કરી દઈશું. આજે ચોકારીના અને ડબકાના ખેડૂતો છેલ્લા 2 વર્ષથી પોતાની માગણીઓ માટે સતત આ અધિકારીઓની ઓફિસમાં ધરમધક્કા ખાઈ રહ્યા છે, છતાં પણ એમને કોઈ પણ ન્યાય મળતો નથી. ખાલી મનાવાની જ ખેડૂતોને વાત કરે છે, પણ જે અધિકારી તરફથી થવું જોઈએ એ સંતોષપૂર્વક અમને કોઈ પણ પ્રકારનો જવાબ મળતો નથી. આ ખરેખર ખેડૂતો માટે અન્યાય છે અને હવે અમે એક જ સૂત્ર અમારું છે કે જો ન્યાય નહીં તો વોટ નહીં, ન્યાય નહીં તો વોટ નહીં, એ રીતે અમે આગળની કાર્યવાહી હવે આવતીકાલથી કરવાના છે. દેસર તાલુકાના નવા સિરોહા પડતાપુરા ગામે કોંગ્રેસનો વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું હતું. અત્યારથી આ ફાર્મ દેસર કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકામાં સ્નેહ સંમેલન યોજવાની સાથે સાથે વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું હતું. સાથે સાથે કોંગ્રેસની વિચારધારા લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. કોંગ્રેસને તાનાશાહી સરકાર સામે મજબૂત કરી આવનાર 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ચંગી બહુમતીથી ચૂંટી લાવવા કોંગ્રેસ પક્ષના તમામ નેતાઓએ જનતાને આહવાન કર્યું હતું અને મતદારોએ પણ પોતે કોંગ્રેસ સાથે છે તેવો વિશ્વાસ સાવલીના ઉપપ્રમુખ અને સાવલી 135 વિધાનસભાના સંભવિત ઉમેદવાર વિજયસિંહ વાઘેલાને જનતાએ આપ્યો હતો. પણ જીતીશું 100%, કારણ કે એને ભ્રષ્ટાચારના રૂપિયા બહુ ભેગા કર્યા છે. કોઈ કીધું 20 કરોડ વાપરવાનો છે તો ભાઈ 20 નહીં પરંતુ 40 વાપરે તો ઓછા પડે એમ છે, કારણ કે ભાઈને ચારે બાજુની આવક થઈ ગઈ છે અને આપણે અત્યાર સુધીના કોઈ ખેડૂત યુવાન કોઈએ ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય વિચાર્યું નથી. જ્યારે રાહુલ ગાંધી ગુજરાતની અંદર આવ્યા ત્યારે એમને યુવાનોની ચિંતા કરી, ખેડૂતોની ચિંતા કરી અને એમને વિચાર્યું
કે ગુજરાતના નવયુવાનો અને ખેડૂતો બેઉ એટલા બધા દુઃખી છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં, ત્યારે રાહુલ ગાંધીએ વિચારીને એમને એક અભિયાન ચલાવ્યું કે મારા નવયુવાનોને હું કેવી રીતે ખુશ રાખું, મારા ખેડૂતોને દેવામાં છે તો કેવી રીતે હું બહાર કાઢું. એની માટે રાહુલજી આપણી માટે ખેડૂતો માટે એક યોજના લાવ્યા છે કે જો કોંગ્રેસની સરકાર અહીંયા ગુજરાતમાં આવશે તો તમામ ખેડૂતોના દેવા 10મા દિવસે માફ કરવાના કીધા છે એવું વચન રાહુલ ગાંધીજીએ આપ્યું છે. 11મો દિવસ નહીં થવા દઉં એવું રાહુલ ગાંધીનું વચન છે. તો આપ સૌએ બધા ખેડૂતોએ દેવા માફ કરવા છે, બોલો જોરથી હા કે ના. તો આપણે બધાએ કોંગ્રેસને મત આપીશું, જો કોંગ્રેસને મત આપીશું રાહુલ ગાંધીનો જો મજબૂત હાથ કરીશું તો 100% રાહુલ ગાંધીએ જાહેરમાં મીડિયા સામે વચન આપેલું છે. જે ભારતીય જનતા પાર્ટીના લોકો કહે છે કે ભાઈ આ તો ખાલી બોલે છે પણ કશું કરતા નહીં, પણ આ દિન સુધીનો રેકોર્ડ છે કે જો ખેડૂતોનું નવયુવાનોનું વિચાર્યું હોય ને તો કોંગ્રેસે વિચાર્યું છે અને કોંગ્રેસ અત્યાર સુધીમાં દેવા માફ કરે છે. તમે એક પણ વાર ભાજપે કર્યું ને એવું લાગે છે તમને ભાઈ? એક પણ વાર કરાયું? જયારે આપણે કોંગ્રેસે ઇન્દિરા ગાંધી આપણું દેવું માફ કર્યું હતું ત્યારે નવયુવાનોને એવી એક યોજના લાવ્યા, એ બી રાહુલ ગાંધીએ કીધું કે મારો નવયુવાન આજે 40 લાખ નવયુવાનો બેકાર છે, જે ભણી ગણીને 4-4, 10-10, 15-15 લાખ રૂપિયા ભણીને જે બેકાર ફરે છે. તો એમના માટે યોજના એવી લાવ્યા કે ભાઈ જે યુવાન બેકાર ફરતો હશે, જે યુવાન જેને નોકરી નહીં મળતી હોય ત્યાં સુધી એ રાહુલ ગાંધીએ એવું નક્કી કર્યું કે જ્યારે કોંગ્રેસની સરકાર આવશે ને તો પહેલા જ મહિનેથી જે 12 પાસ હશે એને 3,000 રૂપિયા, ગ્રેજ્યુએટ હશે એને 3,500 રૂપિયા અને પોસ્ટ ગ્રેજ્યુએટ હશે એને 4,000 રૂપિયા રાહુલ ગાંધીએ દર મહિને આપવાના કીધા છે. એટલે આપણે નવયુવાનોને અને ખેડૂતોને સમજાવીએ કે જો કોંગ્રેસની સરકાર આવશે તો જ મળશે, બાકી નથી મળવાનું. તો આપણે બધાએ નવયુવાનોને, કારણ કે આપણે નવયુવાનોએ શું કોંગ્રેસનું રાજ જોયું નથી, મેં પણ નતું જોયું, પણ મારા બાપ દાદા વખતથી અમે કોંગ્રેસમાં છે અને અમને ફાધર કે જે આ બધું જે થયું છે એ કોંગ્રેસના લીધે છે, આપણે જે જીવતા છે કોંગ્રેસના લીધે છે, આપણી જોડે જે જમીન છે એ કોંગ્રેસના લીધે છે, અને કોંગ્રેસ અત્યાર સુધી ગરીબોનું ખેડૂતોનું જો વિચાર્યું હોય તો કોંગ્રેસે વિચાર્યું છે. તો બીજું નહીં કહેતા આગળ, પણ આવનારા 2017ના ઇલેક્શનમાં 14મી તારીખે, જો કે આમ તો ગંભીરસિંહ કાકા અને રણજીતસિંહભાઈ ને આ નારાયણ કાકા ને બધા કહે છે કે ભાઈ તમારો હાવલી સંભાળજો, અમે ત્યાંથી 10,000 મત પ્લસ આલવાના છે, એવો અમને દરરોજ વિશ્વાસ આપે છે અને અમને વિશ્વાસ પણ એવું છે કે 10,000 અહીંથી અમને પ્લસ મળશે. પણ આ વખતે અમે તમને પણ એવો વિશ્વાસ આપીને જઈએ છીએ કે જે લોકો ખોટી વાતો ફેલવે છે, જે લોકો ખોટી ભ્રમણા ફેલવે છે કે આ તો ખુમાનસિંહ કાકા એક નથી, વિજય એક નથી, સાગર એક નથી, હું આજે મંચ પરથી કહેવા માંગુ છું, સોગંદ ખાઈને કહેવા માંગુ છું કે જે પણ ઉમેદવાર આવશે અમે એમની સાથે રહીશું અને સાવલીમાં પણ એટલો જબરજસ્ત અને હાર આપીશું ને કે ક્યારે એ ભય વિચાર્યું નહીં એમ. કે જ્યારે એ ઉભો અપક્ષમાંથી જીતીને આવ્યો ત્યારે આપણે જ બધા એને જીતાડ્યો હતો અને આપણું જ અત્યારે એવું બોલે છે કે આ 5-25 કીડીઓ ઉભરાઈ છે ને તો એને પેલું શું કહે છે કુલેર નો લોટ બનાવીને નાખીશું ને. એ પેલા શું નામ છે આપણા સંસદ સભ્ય રંજન ભટ્ટે આ આપણને કીધું કે કીડીઓ ઉભરાઈ છે. જયારે આપણે એક સંમેલન એવું કર્યું, સમાજનું સંમેલન કર્યું, આમાં ના બોલવું જોઈએ, પણ જો પટેલ સમાજ એક થતો હોય, દલિત સમાજ, આપણે કોઈ સમાજનો વિરોધ નહીં કરતા, પણ જયારે કદાચ 5-25 લોકોએ ભેગા થઈને જયારે આ લોકો એક મિટિંગ કરી ત્યારે અમને એવું કહેવામાં આવ્યું જે રંજનબેન છે, રંજનબેન ના મોઢે શબ્દ શોભતો નથી, એટલે શું આ બધા આપણે કીડીઓ છે, મકોડા છે આપણે? તો આ બધી અમની હવે જે ભાષણો છે જે એમના પૈસાના જોરે કે જેના પણ જોરે કરતા હોય, તો આપણે કીડીઓ મકોડા બધા એક થઈ કોંગ્રેસને મત આપીએ, ઉમેદવાર કોઈ પણ આવે અને આપણે જબરજસ્ત કોંગ્રેસને જીતાડીએ એવી આશા સાથે વિનંતી છું. દર્શક મિત્રો, સમય થઈ ગયો છે નાનકડા વિરામનો, જોતા રહો ડીએન ટીવી. શાદી ઉત્સવ યા તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર, કરમ 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 કરમ, મજેદાર લિજ્જતદાર, સાસ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ.
કુટીર ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા ओम इंटीग्रेटेड मेडिकल एंड रिसर्च सेंटर और ओम हेल्थ रिसोर्ट, एक ऐसा सेंटर जहां आसान तरीकों से होता है अस्वस्थ शरीर स्वस्थ। शरीर को खोखला करने वाली और कई रोगों को न्योता देने वाली बीमारी डायबिटीज का इलाज होता है योग, मेडिटेशन, डाइट और लाइफस्टाइल मैनेजमेंट से, यानी बिना दवाओं के डायबिटीज से निजात पाओ। थरोली एंजॉयड एवरी मोमेंट ऑफ इट and for the last 3 days my sugar is absolutely normal in the range within the range without any medication sugar pehla minimum 500-400 ni aaspas rehti thi pan ahiya aavya pachi sugar pan ochi thai ne insulin dam sari rite ochu thayu chhe और सोरियासिस, एलर्जी, सफेद दाग, स्किन की कई बीमारियों का इलाज आयुर्वेद और होम्योपैथी के विशेषज्ञ अनुभवी डॉक्टरों द्वारा। जरूरी इलाज के लिए पंचकर्म की सुविधा भी उपलब्ध। हॉस्पिटल ओम हेल्थ रिसोर्ट, जाफरपुरा, रसूलाबाद गांव के पीछे, आजवा रोड, वडोदरा। 4942631-5845-9909-4921। ओम हेल्थ रिसोर्ट, आजवा फनवल के पीछे, वागोड़िया, वडोदरा। 4940811-8136. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited. Kanan House, Deving, Second Floor, Trident Mall, Racecourse Circle. Varsho thi vaparaye che, varsho sudhi vaparashe, sugamni cheez ne loko hashe hashe khashe. Lassi sugamni, matho sugamno, sugamno chocobar, gulab jambu, malai panda, barfi, pahunche dware dwar. Ice cream sugamno, shrikhan sugamno, sugamni kaju katri kaju anjir rog sugamno. દિવાળી હોય કે હોળી, હોય ઈદ કે હો ક્રિસમસ, સુગમની મીઠાઈ ખાઓ, મસ્તીમાં આવી જાઓ, બરોડા ડેરી, સુગમનો ટેસ્ટ બેસ્ટ। ઓમ ઇન્ટિગ્રેટેડ મેડિકલ એન્ડ રિસર્ચ સેન્ટર ઓર ઓમ હેલ્થ રિસોર્ટ, જહાં હોતા હે માનસિક બીમારીઓ કા ઇલાજ બિના દુષ્પ્રભાવ કે। બેચેની અનિંદ્રા, માનસિક તનાવ, પઢાઈ કા સ્ટ્રેસ, કમઝોર યાદ શક્તિ, ચિડચિડાપન, નિરાશા, शराब एवं ड्रग्स की बुरी आदत, आपराधिक और आत्महत्या की मानसिकता जैसी कई मानसिक बीमारियों का वैज्ञानिक और भारतीय परंपरा द्वारा प्रस्थापित आयुर्वेद, पंचकर्म, होम्योपैथी द्वारा इलाज। मेरा काफ़ी सारे वेडाविट्स था जो कि बहुत सारे सालों से डेवलप हो गया था, तो मैं वहाँ पर जब वेसेट में रिसर्च किया तो मुझे ओम रिसर्च के बारे में मालूम पड़ा। धीरे धीरे ये सब चीज़ें छोड़ भी दिया, फिर मैंने 15-20 डेज ट्रीटमेंट भी लिया, तो अभी मेरे को बहुत ही अच्छा फील हो रहा है। ओम इंटीग्रेटेड मेडिकल एंड रिसर्च सेंटर, सिटी क्लिनिक है 14 सुधा नगर, लाल पैथ लेप के पीछे, चॉकलेट रूम लैंड, चेतलपुर रोड, वडोदरा। ओम हेल्थ रिसोर्ट, जाफरपुरा, रसूलाबाग गाँव के पीछे, आजवा रोड, वडोदरा। संपर्क करें 9426315845 या फिर 9909994921। વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં, આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ। પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ, ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડ બ્રહ્મા। દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર, આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ। નેહરુ ભવન સામે, કીર્તિ સ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા। ફોન 2424905-2429622। વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। ડભોઈ પોલીસે અરવલ્લી જિલ્લામાંથી ઓઇલની ચોરી કરનાર બે આરોપીઓને બાતમીના આધારે ઝડપી પાડ્યા છે।
ડભોઈ તાલુકાના ધર્મપુરી પાસે હાઈવે રોડ પરથી પસાર થતી ટ્રકમાંથી 160 પેટી તેમજ 23 ડોલ ભરેલ ઓઇલનો જથ્થો ચોરાયો હોવાની બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય પોલીસ આરઆર સેલ વિભાગે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને વડોદરા રેન્જ આઈજીની સૂચનાને આધારે આરઆર સેલના પીએસઆઈ એસપી ઝાલા અને પોલીસ સ્ટાફ ગુનાખોરી ઉપર અંકુશ મેળવવા માટે સખત પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે તાજેતરમાં અરવલ્લી જિલ્લામાંથી ઓઇલનો વિપુલ જથ્થો ચોરાયો છે અને તે જથ્થો ટ્રક મારફતે તિલકવાડા રોડ પર ડભોઈ નજીક ધર્મપુરી થઈને પસાર થનાર છે, જેથી પોલીસે ધર્મપુરી ગામ નજીક વોચ ગોઠવતા વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં બાતમી વાળી ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા ટ્રકમાંથી ઓઇલના 160 બોક્સ અને 23 ડોલ ઓઇલનો જથ્થો મળી આવ્યો હતો. જે ટ્રકમાંથી બે ઇસમો ઇદ્રીસ મહમદ કાલુશેખ રહેવાસી પોલાણ બજાર ગોધરા તેમજ સિકંદર હુસેન જરદાને રહેવાસી મેળાપલોટ ગોધરાને પૂછપરછ કરતા સંતોષકારક જવાબો આપ્યા ન હતા અને માલના બિલોની વિગત આપતા પોલીસે તેઓની અટકાયત કરી ટ્રકની કિંમત રૂપિયા 5 લાખ, ઓઇલની કિંમત રૂપિયા 5 લાખ મળી કુલ 10 લાખનો મુદ્દામાલ સાથે ઝડપાયેલ આરોપી ઇદ્રીસ શેખ અને સિકંદર જરદાએ મોડાસાથી ઓઇલ ચોરી કરી હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા રેન્જ નાવના આરઆર સેલે આજરોજ ડભોઈના ધર્મપુરી પાસે એક શંકાસ્પદ ટ્રક પકડેલ છે, જે ટ્રકમાંથી ચોરીનો માલ હોવાની શંકા ધરાવતા ઓઇલના બોક્સ નંગ 160 અને ઓઇલની ડોલ નંગ 23 પકડવામાં આવેલ છે, જેની કિંમત 4,90,000 અને ટ્રક જે પકડાયેલ છે તેની કિંમત 5 લાખ ગણી 9,90,000 મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. સાથે બે ઇસમો નામે ઇદ્રીસ મહમદ કાલુ શેખ રહેવાસી ગોધરા અને સિકંદર હુસેન જરદા રહે બંને ગોધરાને પકડેલ છે. આ બંને ઇસમો મહારાષ્ટ્ર તથા મોડાસામાં થયેલી ચોરીઓમાં સંડાયેલ હોવાનું હાલ પૂરતો શંકા જણાય છે અને અત્રે પકડી અને આગળની તપાસ ચાલુ છે. ખાખી છોડી ખાદી ધારણ કરી રાજકારણમાં પ્રવેશ મેળવવા માટે છોટાઉદેપુર જિલ્લાના પોલીસ વડા પીસી બરંડાએ રાજીનામું ધરી દીધું છે, ત્યારે ગૃહ વિભાગ દ્વારા રાતોરાત તેમના રાજીનામાનો સ્વીકાર પણ કરી લેવામાં આવ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં અનેક આઈપીએસ અને આઈએએસ અધિકારીઓએ ચૂંટણી લડવાની ટિકિટની માંગણી કરી હોવાની ચર્ચાઓ વચ્ચે ગઈકાલે છોટાઉદેપુરના જિલ્લા પોલીસ અધિક્ષક પીસી બરંડાએ પોતાના પદેથી રાજીનામું આપ્યું હોવાનું અને રાજ્યના ગૃહ વિભાગે રાજીનામાનો સ્વીકાર કર્યો છે, ત્યારે પીસી બરંડા પોતાના વતન એવા અરવલ્લીના ભિલોડા મેઘરાજ બેઠક ઉપરથી ચૂંટણી લડવાના હોવાની વાત ચોક્કસ બની છે. ઉલ્લેખનીય બાબત એ છે કે આ બેઠક ઉપરથી હાલ છોટાઉદેપુર જિલ્લાના ડીએસપીસી બરંડા સહિત એક નિવૃત્ત આઈપીએસ અને એક આઈએએસ અધિકારીએ ભાજપમાંથી ટિકિટ માંગી હતી, પરંતુ 14મી તારીખે પીસી બરંડાએ આપેલ રાજીનામાનો ગૃહ વિભાગે ગઈકાલે સ્વીકાર કરી લેતા અટકળોનો અંત આવી ગયો છે અને ભિલોડા મેઘરજ વિધાનસભા બેઠક ઉપર તેઓની ટિકિટ પાકી હોવામાં પણ હવે કોઈ બેમત નથી રહ્યો. વર્ષ 1996માં પોલીસ વિભાગમાં ડીવાયએસપી તરીકે નિયુક્ત થયા બાદ વર્ષ 2012થી તેઓ આઈપી કેડરના અધિકારી બન્યા હતા અને અમદાવાદ ઝોન 6ના ડીસીપી તરીકે રહ્યા બાદ ગત 2016થી તેઓ છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા તરીકેનો કારભાર સંભાળી રહ્યા છે. રાજીનામાનો સ્વીકાર થયા બાદ આજે તેમણે છોટાઉદેપુર ખાતે ચાર્જ સોંપવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ પોતે નરેન્દ્ર મોદીના વિકાસથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાઈ પોતાના વતનના વિસ્તારનો વિકાસ અને લોકસેવા કરવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું. મેં 1996 મેં નોકરી જોઈન કી, ડીવાયએસપી છે और अभी मैं आईपीएस बन गया और उसके बाद अलग अलग ज़िलों में हम मैंने नौकरी किया और अभी पूरा गुजरात में लोगों का सेवा का मौका मिला. अभी मैं ये रिजाइन करके मैं लोक सेवा के काम में मैं जाने वाला हूँ और मेरा जो गांव से लेके जिला से लेके स्टेट लेवल तक मैं ये काम करना चाहता हूँ और हमारा ट्राइबल विस्तार है, ट्राइबल विस्तार में જે લોગ વિકાસ નહીં હુઆ જો લોકો કા વિકાસ નહીં હુઆ હે ઉનકો વિકાસ કરના ચાહતા હું. આપ બીજેપી સે ક્યું જોડના ચાહતે હો? મેને દેખા કે રાજ્ય કે અંદર દેશ કે અંદર પૂરા માહોલ બીજેપી કા હે ઓર બીજેપી કી હી કામ કરને વાલી સરકાર હે,
तो ये नरेंद्र मोदी जी और अपने स्टेट गवर्नमेंट और साथ में मिलके पूरे वर्ल्ड में अपना भारत देश का नाम रोशन किया, इसलिए मैं जुड़ना चाहता हूँ। નર્મદા જિલ્લામાં વિધાનસભાની નાંદોદ અને ડેડિયાપાડા બેઠક ઉપર રિપીટ ટિકિટ અપાતા ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી હતી। વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ ટિકિટ માટે પાર્ટીના ઉમેદવારોએ હોડ લગાવી હતી અને કયા વિસ્તારમાં કોને ટિકિટ આપવી તે અંગે મૂંઝવણો ઊભી થઈ હતી। આજરોજ બીજેપી દ્વારા 70 બેઠકો ઉપર પોતાના ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં નર્મદા જિલ્લામાં નાંદોદ વિધાનસભા ક્ષેત્રમાં શબ્દસરણ તડવી અને ડેડિયાપાડા ક્ષેત્રમાં મોતીલાલ વસાવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। બંને ધારાસભ્યો ગત ચૂંટણીમાં વિજેતા છે અને તેમને રિપીટ કરવામાં આવ્યા છે। ત્યારે ડેડિયાપાડામાં મોતીલાલ વસાવાએ કાર્યકરો સાથે ઉજવણી કરી હતી અને નાંદોદના ઉમેદવાર શબ્દસરણ તડવીએ શું કહ્યું તે જોઈએ। ભારતીય જનતા પાર્ટીના આ વિધાનસભા 2017ની ચૂંટણીમાં ફરી મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો। ભારતીય જનતા પાર્ટીના જે પ્રકારે અંતિમ પંક્તિમાં બેઠેલા લોકોને કેવી રીતે આગળ લઈ જવું એના માટે જે કર્મઠ એક સક્રિય સત્તારૂપી જે કંઈ લોકોને સહાયભૂત થવાનો પ્રયાસ રાજ્ય સરકારે કર્યો છે અને એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને તમામ કાર્યકર્તાઓના એક કઠોર પરિશ્રમના કારણે ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ દિવસે દિવસે વધતો જાય છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત વિધાનસભામાં 150+ સીટો જીતવાના છે। મારા ઉપર અને મારા કાર્યકર્તાઓના સહયોગથી જે પ્રકારે મને કામગીરી કરવાની અત્યાર સુધી તક મળી છે ખૂબ સફળ થયા છે અને હવે પછી પણ આવા જ પ્રકારની કામગીરી કરવા માટે અમે કટિબદ્ધ છીએ। ખાસ કરીને ગુજરાતના વિકાસની સાથે આપણો આદિવાસી વિસ્તાર પૂર્વ પટ્ટીનો જે રીતે વિકાસથી ખૂબ વર્ષોથી વંચિત હતો એની ઉત્તરોત્તર કેવી રીતે પ્રગતિ થાય, ગુજરાતના વિકાસ સાથે કેવી રીતે કદમથી કદમ મિલાવે એના માટે વનબંધુ કલ્યાણ યોજના હોય એવી અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકીને જે પ્રકારે આદિવાસીઓનો વિકાસ થયો છે આ વિકાસ ખાસ કરીને ઊંડાણના વિસ્તારની અંદર જે લોકો વર્ષોથી વંચિતો હતા સરકારના સંસાધનોનો એમના માટે જે ઉપયોગ વર્ષો પહેલાં થવો જોઈતો હતો એ નહોતો થયો, આ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મજબૂત રીતે અને જોઈએ તેટલું ફંડિંગ ફાળવીને અને સર્વાંગી વિકાસ થાય એના માટેનો જે પુરુષાર્થ કર્યો હતો એનું પરિણામ હજુ પણ મળશે। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ ગામ ખાતે એક સ્કૂલમાં રાષ્ટ્રીય પત્રકાર દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પત્રકારોનું સન્માન કરાયું હતું। વાઘોડિયા તાલુકાના જરોદ સ્થિત નાલંદા ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ વિદ્યાલય આવેલી છે, જ્યાં આજે રાષ્ટ્રીય પત્રકાર દિવસની ઉજવણી કરાઈ હતી, જેના સંચાલક આચાર્ય દ્વારા જિલ્લાના પત્રકારોને સન્માનિત કરાયા હતા। પ્રાસંગિક સંબોધનમાં વિદ્યાર્થીઓને પત્રકારિતાના વિષય અને લોકપ્રશ્નને પક્ષાપક્ષી તેમજ નાત જાતના ભેદભાવ વગર નિર્ભીકપણે સરકાર સુધી પહોંચાડવાનો કાર્યકર્તાને પત્રકાર કહેવાય તેવી સમજ આપી હતી। આ પ્રસંગે જરોદના વરિષ્ઠ પત્રકાર કિશન રોહિડા, જિજ્ઞેશ શાહ સહિત સાવલીના વિમલ પટેલ, રણજીત હરોશી, અમિત ભલાવાત, ઇકબાલ પઠાણ, વાઘોડિયાના વીરેન્દ્ર શાહને સન્માનિત કરાયા હતા। પક્ષાપક્ષી ઉચ્ચ નીચ કે જ્ઞાતિના વાળા કર્યા વગર પ્રજાનો અવાજ તમારા કોઈ પણ તકલીફ સરકાર સુધી પહોંચાડવા માટે જે પ્રયત્ન કરતો હોય તે પત્રકાર છે। એટલે અમે પણ એવું ઈચ્છીએ કે તમારામાંથી કોઈ પત્રકાર બને, એક નહીં બે પાંચ જણ, અને દેશની નામાંકિત ચેનલમાં તમે સેવા આપો, આ સ્કૂલનું, તમારા શિક્ષકોનું અને સમગ્ર તમારા ગામનું અને સમાજનું નામ રોશન કરો એવી તમને પણ તમારી પાસે પણ અમે અપેક્ષા રાખીએ છીએ। વાઘોડિયા તાલુકાના જરોદ ગામે આવેલી નાલંદા વિદ્યાલય અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ શાળામાં આજે વિશ્વ પ્રેસ દિવસ નિમિત્તે એની ઉજવણી કરવામાં આવી અને પ્રેસ રિપોર્ટર્સનું સન્માન કરવામાં આવ્યું અને બાળકોને પ્રેસ રિપોર્ટર દ્વારા ઉત્સાહિત કરવામાં આવ્યા, પ્રોત્સાહિત કર્યા
અને તેઓને પ્રેસ રિપોર્ટર બનવા માટે શું કરવું અને કેવી રીતે કામ કરવું તે અંગેની માહિતી પૂરી પાડી. નર્મદા જિલ્લામાં ચૂંટણી તંત્રના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક યોજવામાં આવી હતી. ભારતના ચૂંટણી પંચ તરફથી નર્મદા જિલ્લાની 148 નાંદોદ અને 149 દેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારની બેઠકો માટે નિમાયેલા કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરીક્ષક આનંદ અગ્રવાલે નર્મદા જિલ્લામાં તેમના આગમનની સાથે જ રાજપીપળા કલેક્ટરાલય ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર RS નિનામા, એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલના ચીફ કોઓર્ડિનેટર અને જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર રણજીત કુમારસિંહ, જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા સહિત ચૂંટણીલક્ષી ખર્ચ નિયંત્રણની બાબતો સાથે સંકળાયેલા વિવિધ નોડલ અધિકારીઓ અને વિવિધ ટીમો સાથે બેઠક યોજીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ સંદર્ભે હાથ ધરાયેલી કામગીરીની વિસ્તૃત જાણકારી મેળવીને પ્રાથમિક સમીક્ષા કરી હતી. કેન્દ્રીય નિરીક્ષક આનંદ અગ્રવાલે જિલ્લાના ચૂંટણીલક્ષી ફરિયાદ કંટ્રોલ રૂમના ટેલિફોન નંબર અને તેની કામગીરીની જાણકારી બાબતની વ્યાપક પ્રચાર પ્રસારની હિમાયત કરવાની સાથે સાથ બંને મતવિસ્તારના મદદનીશ ખર્ચ નિરીક્ષક અને એકાઉન્ટિંગ ટીમની ભૂમિકા ખૂબ જ મહત્વની રહેલી છે તેમ જણાવી આ ટીમોએ ઉમેદવારો દ્વારા થતા ખર્ચની ઝીણવટભરી બાબતો પર ખાસ લક્ષ્ય સેવી પૂરતી સમજદારી અને ચોકસાઈપૂર્વક તેની નોંધ શેડો રજિસ્ટરમાં સુવ્યવસ્થિત રીતે થાય તેની પણ ખાસ કાળજી રાખવા અંગેની સૂચના આપી હતી. તેમણે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબની બાબતોનો ગહનતાપૂર્વક પૂરતો અભ્યાસ કરીને તેમાં જો કોઈ મૂંઝવણ જણાતી હોય તો તે અંગેની પૃચ્છા સાથે પૂરતું માર્ગદર્શન મેળવી લેવાની પણ હિમાયત કરી હતી. ઉપરાંત ફ્લાઇંગ સ્ક્વોડ સહિતની તમામ ટીમોને સતર્કતા સાથે કાર્યક્ષેત્ર વિસ્તારની ગતિવિધિઓ ઉપર ચાંપતી નજર રાખવા અગ્રવાલે હિમાયત કરી હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 27 યુનિવર્સિટી દ્વારા મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશ દાસજીનું સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા ભાષ્યકાર તરીકે ચૈતન્ય મહાપ્રભુના અચિંત્ય ભેદાભેદ મતને અનુસરતા બળદેવ વિદ્યાભૂષણ દ્વારા 19મી સદીમાં બ્રહ્મસૂત્ર પર ભાષ્ય રચાયું હતું. ત્યાર પછી છેલ્લા 150 વર્ષોથી પ્રશાંત ત્રયી પર કોઈ ભાષ્ય રચના થઈ નહોતી. વિશ્વ વંદનીય સર્વજ્ઞ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી સ્વામી ભદ્રેશ દાસજી દ્વારા 21મી સદીના આરંભે પ્રસ્થાન ત્રયી પર ભાષ્ય ગ્રંથો રચાયા, જ્યાં સદીના વેદાંત દર્શનના ઇતિહાસની સૌથી વધુ મહત્વપૂર્ણ ઘટના છે એવું વિદ્વાનો માને છે. સ્વામી ભદ્રેશ દાસજીએ સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા નામે વધ ગ્રંથની પણ રચના કરી છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં જે ઉપદેશ આપ્યો છે તેને અનુસરીને ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ગીતા જેવા શાસ્ત્રોના પ્રમાણો સાથે સંસ્કૃત ભાષામાં પરંપરાગત પ્રાચીન શૈલીમાં રચાયેલ આ ગ્રંથમાં અક્ષર પુરુષોત્તમ દર્શનનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. દેશ વિદેશના અનેક વિદ્વાનોએ તેમને આ કાર્યને યુગવર્તી ગણાવ્યું છે. ફક્ત સાંપ્રદાયિક દ્રષ્ટિથી નહીં પરંતુ સંસ્કૃત ભાષા અને વેદાંત પરંપરાને પુષ્ટ કરનારી આ રચના સમગ્ર શૈક્ષણિક જગત માટે એક મહાન પ્રદાન હોવાથી વડોદરાની મહારાજા સાજીરાવ યુનિવર્સિટીએ સ્વામી ભદ્રેશ દાસજીનું સન્માન કરવાનું આયોજન કર્યું હતું. ગુજરાતની ભૂમિ પર આ મહાન સર્જન થયું હોવાથી ગુજરાતના આ ગૌરવને સન્માનવા ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સહિતની 27 જેટલી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામીજીનું સન્માન કર્યું હતું. દીપ પ્રાગટ્ય કરી આ સમગ્ર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે આ અંગે વધુ સાધુ શ્રુતિ પ્રકાશ દાસે માહિતી આપી હતી. વિરાજમાન થે અપની બેઠક પે તો હમ વહી ખડે રહેંગે ઓર ઇસ સુનહરે મોકે કી आज इस अवसर पर पत्र तैयार किया है उस सम्मान पत्र को भी स्वामी जी को अर्पण करेंगे. पहले भगवान की प्रासादिक पुष्पमाला से स्वामी जी को सम्मानित किया, स्वागत किया और अब स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी की ओर से स्वामी जी को सम्मान पत्र प्रदान कर रहे हैं. સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષર પુરુષોત્તમ દર્શન એના પ્રસ્થાન ત્રયના ભાષ્યો
અને વાદ ગ્રંથોનું ફેલિસિટેશનનો આ સમારંભ છે અને મહારાજા સંસ્કૃત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પરિમલ વ્યાસ અને 20 બીજા કુલપતિશ્રીઓ અહીંયા પધાર્યા છે. ખાસ કરીને આની વિશેષતા એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો આ ભાષ્ય આમ તો વૈદિક કાળથી બ્રહ્મસૂત્ર ઉપનિષદો અને ગીતા ઉપર ભાષ્યો લખાતા રહ્યા છે. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, નિંબાર્કાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ અને ત્યાર પછી પણ ભાષ્યની પરંપરાઓ વર્ષો સુધી ચાલુ રહી, હજારો વર્ષ સુધી ચાલુ રહી. પણ છેલ્લા 200-300 વર્ષથી જે પરંપરા બંધ હતી, લુપ્ત હતી, પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી ભદ્રેશદાસ સ્વામી, જેઓ વિદ્વાન છે, ષડ દર્શનાચાર્ય છે, મહામહોપાધ્યાય છે, ડિલીટ છે, એમણે આ ભાષ્યો લખી અને આ પરંપરાને ઉજ્જવળ કરી છે, જે આપણું ગુજરાતનું ગૌરવ કહેવાય. અને એ ગુજરાતના ગૌરવને સન્માન કરવા માટે જ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને 20 જેટલા અન્ય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો અહીંયા ઉપસ્થિત છે અને આ સન્માન સમારંભ ખૂબ ભવ્યતાથી અત્યારે ચાલી રહ્યો છે. જય સ્વામિનારાયણ. સયાજીબાગમાં પ્રાણી સંગ્રહાલયની પુનઃરચનાનો પ્લાન શરૂ કરવામાં આવ્યો છે. સયાજીબાગમાં આવેલ પ્રાણી સંગ્રહાલયની પુનઃરચના હાથ ધરવામાં આવી છે, જેમાં હાલ વાઘ, સિંહ, દીપડા જેવા પ્રાણીઓના વિશાળ કદના પાંજરા બનાવાશે, જેથી પ્રાણીઓને પણ વિશાળ જગ્યાની સાથે નૈસર્ગિક વાતાવરણ મળી રહેશે, તેમજ પ્રાણીઓની સુવિધા વધવાની સાથે સાથે મુલાકાતીઓમાં આકર્ષણ પણ વધશે. સયાજીબાગ પ્રાણી સંગ્રહ સ્થાનને પુનઃરચના કરવા માટેની આ એક કવાયત છે. તેમાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નોર્મ્સ મુજબના વાઘ, સિંહ, દીપડા અને બીજા અન્ય પ્રાણીઓના એન્ક્લોઝર એવા બનાવવાના છે કે પ્રાણીઓને પૂરતી સુવિધા મળે, નૈસર્ગિક વાતાવરણ મળે અને વિશાળ પિંજરાઓ સાથેના ઝૂ ડેવલપ કરવાનો એક આ પ્રોજેક્ટ છે. ક્યારથી આ શરૂ થયો છે અને આશરે ક્યાં સુધી પૂર્ણ થશે? આ જે ડેવલપમેન્ટ આપણે કરવાનું છે તેનો લેઆઉટ પ્લાન તો એક વર્ષ પહેલાં બની ગયેલો હતો. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની પરમિશન માટે ઇન્ડિવિડ્યુઅલ એન્ક્લોઝરની ડિઝાઇન મંજૂરી અર્થે મોકલેલા છે. તેમાં પહેલા ભાગરૂપે સિંહ, વાઘ, દીપડા, રીંછ અને હોસ્પિટલનું આયોજન છે. તેમાં સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળેલ છે હોવાથી વાઘના અને સિંહના દીપડાનું એન્ક્લોઝર બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. આના કારણે જે ઝૂમાં દર સહેલાણીઓ આવે છે એમને શું ફાયદો થશે? હા, ચોક્કસ. હવે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નોર્મ મુજબ આ પિંજરાઓ બનાવવા જરૂરી છે. તેનાથી પ્રાણીઓ માટે સુવિધા વધશે અને તેના આકર્ષણમાં પ્રાણી પ્રવાસીઓના આકર્ષણમાં સુધારો થશે, જેમાં કોઈ બે મત નથી. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર આજના મુખ્ય સમાચારો પર. પાણીગેટ આયુર્વેદિક 3 રસ્તા પાસે આવેલ રહેમાની પાર્કમાં થયેલ ઘરફોડ ચોરીની પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ. એસટી બસ રિવર્સ લેતી વખતે ભરૂચનો મુસાફર બસના પાછલા વ્હીલમાં આવી જતા તેનું કમકમાટી ભર્યું મોત. કાળી ચૌદસના દિવસે ફતેગંજ વિસ્તારમાં એટીએમ તોડનાર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીને ઝડપી પાડતી પોલીસ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.